ಶ್ರೀಮತ್ಸದ್ಗುಣಶಾಲಿನಂಚಿದಚಿದೆ ವ್ಯಾಪ್ತಂ ಚ ದೇವ್ಯಾಕೃತಿಂ ಜೀವೇಶಾಕ್ಷರಮುಕ್ತಕೋಟಿಸುಖದಂ ನೈಕಾವತಾರಾದಿಪಂ ಜ್ಞೇಯಂ ಶ್ರೀಪುರುಷೋತ್ತಮಂ ಮುನಿವರೇರ್ ವೇದಾದಿಕೀರ್ತ್ಯಂ ವಿಭುಂ ತಮ್ಮೂಲಾಕ್ಷರಯುಕ್ತಮೇವ ಸಹಜಾ ನಂದಂ ಚ ವಂದೇ ಸದಾ ಸಯಾನ್ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಅಕ್ಷರ ಪುರುಷೋತ್ತಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಗುಣಾತೀತಾನಂದ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಭಗತ್ಜಿ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಶಾಸ್ತ್ರಿಜಿ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಯೋಗಿಜಿ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಪ್ರಮುಖ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಶಾಸ್ತ್ರಿಜಿ ಮಹಾರಾಜ್ ಘಣೀ ವಖತ್ ಏಕ ವಾತ್ ಕರ್ತಾ કે જો આપણે માથા ઉપર પાણીનો ઘડો રાખ્યો હોય તો આપણને એનો ભાર લાગે, પણ જો આપણે દરિયાની અંદર ડૂબકી મારી દઈએ તો લાખો ટન પાણી આપણા માથા ઉપર હોય તો પણ આપણને ભાર લાગતો નથી. એમ એ કહેતા કે કોઈ પણ ક્રિયાનો ભાર જો આપણે માથે લઈને ફરીએ તો અવશ્ય એનો ભાર લાગે, હું કરું છું એવો. પણ ભગવાનને અને ગુરુને આગળ રાખીને જો કોઈ ક્રિયા કરે તો ગમે તેટલી કઠણ ક્રિયા હોય આપણને એનો ભાર લાગે નહીં. શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આ સિદ્ધાંત બહુ દ્રઢપણે વણાયેલો હતો. જે કાંઈ આપણે પોતે કરેલું છે, દાખલો ખૂબ કર્યો છે, પણ છતાંય એ પોતે બધું ગુરુને અને ભગવાનને આગળ રાખીને કરતા આવ્યા. અને એટલે આ સંઘર્ષ આટલો બધો થયો ને છતાં પણ એ પોતે ક્યારે એનાથી હાર્યા કે થાક્યા નથી. કંટાળી જવાય ને, નહીંતર આવું બે ચાર દિવસ તો સંઘર્ષ હોય તો બરાબર છે, પણ સતત રોજ ઉઠીને સંઘર્ષ, રોજ ઉઠીને એમને ચિંતા કરવાની કે આ મંદિર માટે ક્યાંથી લાવીશું, આ મંદિર માટે ક્યાંથી લાવીશું. 10 લેણદાર ઊભા હોય માથે રોજ, તો આવું કેટલા વર્ષ સુધી? આપણે 5 વર્ષ સુધી જો દેવાની અંદર ડૂબી ગયા હોય ને તો કેવી ખરાબ દશા થઈ જાય, ઊંઘ હરામ થઈ જાય. શાસ્ત્રીજી મહારાજને એવું ક્યારેય થયું જ નથી. અને ઉલટાનું પ્રમુખ સ્વામી મહારાજ તો શાસ્ત્રીજી મહારાજ માટે શું કહે છે કે શાસ્ત્રીજી મહારાજ રસિયા બાલમ હતા. જેણે બહુ સંઘર્ષ કર્યો ને એ માણસ કઠોર થઈ જાય, એ છે ને પથ્થર જેવો થઈ જાય, લાગણી એની અંદર ના રહે. શાસ્ત્રીજી મહારાજ અત્યંત પ્રેમાળ હતા, આટલું બધું કરવા છતાં પણ રસિયા બાલમ. રાતના એમની કથા વાર્તાની જે ગંગા વહેતી હોય, કોઈને ખબર ન પડે કે આટલી બધી પ્રવૃત્તિ માથે લઈને એ પોતે ફરે છે. બોચાસણની અંદર આવી પ્રવૃત્તિને બધે, આવા સંઘર્ષોની વચ્ચે શાસ્ત્રીજી મહારાજ પોતે રાસ રમતા પાછા, તો કેવી ભક્તિ હશે એમને આ બધાની વચ્ચે પણ. ત્યાં ગોંડલની અંદર અડધી રાત્રે પેલી ધૂન ભજન ચાલતું હતું, શાસ્ત્રી મહારાજ આવીને દિલરૂબા વગાડવા માટે બેસી ગયા. અને શાસ્ત્રીજી મહારાજનો પાછો સંતોને હરિભક્તો પર પ્રેમ પણ એવો. હા, ઈશ્વરચરણ સ્વામીએ વાત કરી હતી કે શાસ્ત્રીજી મહારાજ જ્યારે ગામડેથી ફરીને આવે ને, ત્યારે સારંગપુર પછી ફરીને આવે તો સારંગપુર તો સાવ સૂકો પ્રદેશ કહેવાય, અને જોડી ઉપર એ બધું ચાલે મંદિરો એ વખતે, એટલે બીજું બધું તો ક્યાંથી હોય. પણ શાસ્ત્રીમાં જે મુંબઈ ને અમદાવાદ ને બધે શહેરમાં પધરામણી કરે ને, ત્યારે ત્યાં પેલું પધરામણીમાં ઠાકોરજીને મીઠાઈ ધરે, એમ પેંડા ધરે, કંઈ સાકર ધરે, એવું બધું કંઈ બરફી હોય. શાસ્ત્રીજી મહારાજ એ વખતથી સંપ્રદાયની રીત કહેવી કે જો ભગવાનને પધરામણીમાં કંઈ ધરાવે ને તો અડધું પહેલાં અલગ કાઢ લેવાનું, અડધું, બાકી અડધું હોય ને એ ધરાવવાનું, અને પછી એમાંથી પ્રસાદ વેચવાનો, અડધું જે હોય ને એ મંદિરે લઈ આવવાનું, અને પછી મંદિર ઠાકોરજીને ધરાવાય, એ આવી એ વખતની રીત હતી. તો શાસ્ત્રીજી મહારાજ એવી બધી મીઠાઈ હોય ને બધી ડબ્બામાં ભેગી કરી હોય આવી બધી, એટલે ફરતા ફરતા પછી મહિને, દોઢ મહિને, બે મહિને સારંગપુર આવે, અને પછી ખોલે પેલી મીઠાઈઓ અંદરથી કાઢે, બધા સાધુઓને બોલાવે જે સંતો હોય ને બધાને મીઠાઈ વેચવા માટે બધાને. હવે એમાં દોઢ દોઢ મહિનો થયો, શું થયું, ફૂગ ભળી ગઈ. શાસ્ત્રીમાં જ ઉપરથી ફૂગ સાફ કરે, ઉપરથી કાઢી કાઢીને એક એક જણને સાધુને આપે એ મીઠાઈઓ. તો આવો પ્રેમ શાસ્ત્રીજી મહારાજ કેરીના કરંડિયા પોતે જાતે બોટાદથી સારંગપુર માથે ટોપલો ઉચકીને લાવે, અને પછી કે આજ તો અમારે સંતોને કેરીઓ જમાડવી છે, હરિભક્તોને અમારે રસ જમાડવો છે. આવો શાસ્ત્રીજી મહારાજને પાછો બધાની પ્રત્યે પ્રેમ,
એ વખતે આવા સંજોગોની અંદર છે ને માણસ કેવો શુષ્ક થઈ ગયો હોય, પણ છતાં પણ ત્યાં આગળ બોચાસણની અંદર શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા, અને અમદાવાદથી ખેંગારજીભાઈ ત્યાં આગળ આવેલા. હવે એ વખતે તો બધું કેવું હતું, શાસ્ત્રીમાના રૂમમાં જ હરિભક્તો સૂઈ જાય, તે શાસ્ત્રીજીમાનો ઢોલિયો હતો ત્યાં પલંગ ખાટલા ઉપર સૂતા હોય, બાજુમાં ખેંગારજીભાઈ સૂતા હતા. હવે આગલે દિવસે શું બનેલું કે કોઈક હરિભક્ત હતા એ શાસ્ત્રીજી મહારાજ પાસે કેસર લઈને આવેલા, અને 40 રૂપિયાનું કેસર એ વખતે તો બહુ મોટી વસ્તુ કહેવાય, પડીકામાં બાંધીને લાવેલા, બોક્સ તો એ વખતે હોય નહીં. તો શાસ્ત્રીજી મહારાજે પછી કીધું કે અમારો લોટો છે ને એમાં ખાલી કરી દે, એટલે એક મોટા લોટા રહેતા એ વખતે સંતોના મોટા, એ બધા કામની અંદર આવે, એ પછી નાવામાંય કામ લાગે બધે જ. તો એ છે ને મોટો લોટો શાસ્ત્રીમાં જ કે આમાં રાખી મૂકજે, પછી સવારે કંઈક બીજાની અંદર ભરી લઈશું, એમ કહીને એમણે પહેલાં લોટામાં નખાવેલું કેસર. એ લોટો છે ને શાસ્ત્રીજી મહારાજે ઢોલિયાની નીચે મૂકી રાખેલો. ખેંગારજીભાઈ જ્યારે આવ્યા રાતના સૂતા હતા, સવારે વહેલા ઉઠી ગયા અને એમને શૌચ જવાનું થયું. હવે કોઈ વ્યવસ્થા એ વખતે મંદિરમાં તો હોય જ નહીં, પાણીની લાઈનો બધું ક્યાં થયું, બહાર ખુલ્લામાં જવાનું, અને એ તો પોતે આવેલા, લોટો કાંઈ એની સાથે હોય નહીં, એટલે શાસ્ત્રી મહારાજનો જ લોટો ઉપાડ્યો અને એમાં પાણી ભરીને લઈ ગયા. તો તે અંધારામાં કંઈ ખબર પડે નહીં, પણ પછી છેલ્લે હાથમાં કંઈક આવ્યું ને એ કે આ શું છે, પછી ખબર પડી કે કેસરથી અભિષેક કર્યો મેં તો. અને પછી જ્યારે પાછા આવ્યા અને પછી ગભરાઈ ગયા, ખબર પડી ને કે આ તો આટલું મોંઘું કેસર એ વખતે મંદિરની અંદર વઘારનું તેલ ન મળતું હોય ને, અને આવા આવા પરિસ્થિતિમાં કેસર આટલું જતું રહે, એટલે થયું કે પતી ગયું હવે આપણું આવી બનશે, એ તો ગભરાઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા ને ધીમેરીને વાત કરી કે સ્વામી આજે આવું થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ કે તું ચિંતા શું કામ કરે છે, જવા દે, ગયું તે ગયું, હું તો એ જ્યારથી આવ્યો ને ત્યારથી અને ધૂળ જ સમજતો હતો, એટલે તારે કંઈ ચિંતા કરવી નહીં. એને એટલી ધરપત થઈ ગઈ કે હાશ હવે કંઈ વાંધો નહીં. હમણાં બે તે ખાનદેશમાં વિચરણમાં ગયા હતા, ખાનદેશની અંદર ચાપીની અંદર આપણે એક હરિભક્ત રહે છે ધનરાજભાઈ, જૂના હરિભક્ત છે, 80 વર્ષની ઉંમરના, એ ખાનદેશના હકા બાપુ કહેવાય છે, કારણ કે ત્યાંનું એન્સાયક્લોપીડિયા છે, બધું જૂનું બહુ યાદ છે એમને ધનરાજભાઈને. તો એ ધનરાજભાઈ શાસ્ત્રીજી મહારાજની સાથે નાનપણની અંદર ફરતા, નિર્ગુંડા સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા બધા ત્યાં આગળ જાય ને, તો એની ઉંમર એ વખતે 13-14 વર્ષ છે, અને એ વખતે નિર્ગુંડા સ્વામીને આ છોકરા ઉપર હેત ઘણો, એટલે એને પોતાની સાથે ફેરવે કે આ કિશોર સારો છે, એટલે એને પોતાનું કામ સોંપે ને એ બધું. તો એમનો લાડકો કિશોર કહેવાય, એમાં હોશિયારી ખરા ધનરાજ. તો શાસ્ત્રીજી મહારાજ એ વખતે શું કરે, હવે આ બાજુ ગોંડલથી બધા પત્રો આવતા હોય ને બધા શાસ્ત્રીજી મહારાજની ઉપર કે આ કડિયાઓ જીવ ખાય છે અને માગનારા છે હેરાન કરે છે અને સિલકમાં ફક્ત સ્વામી છે અને અમાસના નગારા વાગ્યા છે, આવું બધું યોગી બાપાના પત્રો ઉપરા ઉપર ચાલુ જ હોય, એટલે શાસ્ત્રીજી મહારાજને ખાનદેશમાંથી હરી બધા પધરામણી કરી 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 2 રૂપિયા 5 રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા એમ કરતા 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 એ વખતે કંઈ 1500 રૂપિયા ભેગા થયા હતા, અને આ બધા એમને મોકલવાના હતા ગોંડલ. તો ગોંડલ કઈ રીતે મોકલવામાં આવતા, એ વખતની વ્યવસ્થા એવી હતી કે ધુલિયાની અંદર એ વખતે શાલિગ્રામ શેઠ હતા અને એ બધો વ્યવહાર સંભાળે, શાસ્ત્રીજી મહારાજ શાલિગ્રામ ઉપર મોકલે, એટલે શાલિગ્રામ શેઠ છે એ પોતે મની ઓર્ડર કરીને ત્યાંથી ગોંડલ પહોંચતા કરી દે. હવે આ વખતે શાસ્ત્રી મહારાજ જાપીમાં હતા અને બધા 1500 ભેગા થયા, વિચાર કરતા હતા કોની સાથે મોકલવું, અને બરાબર એ જ વખતે ત્યાં આગળ બાજુનું મોહાડી ગામ છે ત્યાંથી એક હરિભક્ત આવેલા ધોંડુ માસ્તર, ધોંડુ એની સરનેમ હશે પણ ધોંડુ માસ્તર એમને કહેતા, બહુ નિષ્ઠાવાન ભક્ત અને ભગત અને શાસ્ત્રી મહારાજ પ્રત્યે ભક્તિભાવ પણ એવો. તો એને શાસ્ત્રીજી મહારાજે કીધું ધોંડુ માસ્તરને કે આ તમે આવ્યા છો તો આ લેતા જાઓ અને ધુલિયાની અંદર આમને શાલિગ્રામ શેઠને પહોંચાડી દેજો. એ કીધું સારું સ્વામી, એટલે એ પોતે એને કે મોહાડી હું જાઉં છું તો પછી સવારે ત્યાં આગળ આપી આવીશ ધુલિયાજીને. નિર્ગુંડા સ્વામીના મનમાં એમ હતું કે હું આ શાલિગ્રામ પેલો આપણો ધનરાજ છે ને એની સાથે મોકલાવીશ, એના મનમાં એવું હતું, પણ શાસ્ત્રી મહારાજ આગલે દિવસે મોકલી દીધા. બીજે દિવસે નિર્ગુંડા સ્વામી યાદ કરાવ્યું કે પેલું આપણે પૈસા મોકલવાના હતા તો આ ધનરાજ સાથે મોકલી દે. શાસ્ત્રી મહારાજ કે ના મેં તો ધોંડુ માસ્તર આને મોકલી દીધા. નિર્ગુંડા સ્વામી અકળાણા, એ કે એની આને હું કામ મોકલા, છોકરો આપણે આરે છે ને આમ તેમ. શાસ્ત્રી મહારાજ કે ગમે એને મોકલવાના જ હતા ને મોકલી દીધા, એમાં શું છે. નિર્ગુંડા સ્વામી થોડો ઝઘડો કર્યો, સમી ગયો બધો, એ તો રોજ ઝઘડા થતા શાસ્ત્રી મહારાજ સાથે. હવે આ બાજુ ધોંડુ માસ્તર છે ને ઘરે આવ્યા રાતના સમયે, અને રાતના 11:30 વાગે એના ઘરે 3 માણસો આવ્યા, આમ અજાણ્યા હતા, બાજુના ગામના ભીલ જેવા માણસો. હવે એ લોકો છે ને આવ્યા ને એમને આખું પોટલી ભરીને લાવેલા અને સોનાના દાગીના બધા,
આમ ઘરે વજનદાર બધા, લગભગ 1.5 કિલો જેટલું સોનું, અને કિંમત તો એ વખતે ઘણી મોટી થાય. તો એમણે ત્યાં આગળ બધું મૂક્યું અને કીધું ધનરાજને કે અમારે તાત્કાલિક પૈસાની જરૂર છે અને આ સોનાના દાગીના અમારે વેચી દેવા છે, જો તમારી પાસે કંઈ 1500 રૂપિયા જેવી વ્યવસ્થા થાય તો અમે આપી દઈએ. એટલે એમણે જોયું કે હા વજનદાર છે, 1-2 કિલો જેટલું છે. એ કે સારું આપી દઈએ. આપી દીધા એમણે ધનરાજ, પેલા ધોંડુ માસ્તરે પૈસા આપી દીધા. અને પેલા તો હાલતા થઈ ગયા. એ વખતે ધોંડુ માસ્તરે ગામના સોનીને પોતાને ત્યાં બોલાવ્યો કે જો આ ઘરેણા છે, આની કિંમત તમે કરો. પેલા એ બધું જોયું કે આ બધું પિત્તળ છે, હવે શું કરવું? આટલો હવે જવાબ શું આપે શાસ્ત્રીજી મહારાજને કે કેમ કરી? એ જાણતા હતા પરિસ્થિતિ અને પોતે બરાબર મૂંઝાયા. પછી તો કાંઈ પોતે શાસ્ત્રીમાં મોઢું બતાવાઈ જઈ શકે નહીં. આ બાજુ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાના પત્રની રાહ જોવે કે પહોંચ આવે કે ક્યારે આવે, ક્યારે પોગે ને ક્યારે આવે. હવે અઠવાડિયું થઈ ગયું, 10 દિવસ થઈ ગયા, 15 દિવસ પત્ર આવ્યો નહીં. એટલે પછી આ અકળાણા બરાબર કે આવું કેમ થયું. એટલે પછી પોતે ઘોડાગાડી કરી શાસ્ત્રી મહારાજે કે હાલો આપણે ધૂલિયા જઈએ. એટલે શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુંડા સ્વામી અને પેલા ધનરાજ ત્રણેય ઉપડ્યા ત્યાં ધૂલિયા. અને શાલિગ્રામને ઘરે ગયા. શાલિગ્રામ શેઠને ઘરે જઈને પેલી વાત કરી કે તમે પેલા રૂપિયા મોકલી દીધા? એ કે કયા? કે અમે ધોંડુ માસ્તર આને મોકલાતા. એ કે મને કાંઈ મળ્યું જ નથી અહીંયા. એ કે હાલો ત્યારે ઘોડાગાડીમાં બેહીને સીધા ગયા મોહાડી. અને ધનરાજનું ઘરે જઈને પેલા ધોંડુ માસ્તરને ઘરે જઈને કીધું, બહાર બોલાવ્યા. શાસ્ત્રીમાં જ બધું પૂછ્યું કે શું થયું પેલા. એ કે હું તો આપી આવતો શાલિગ્રામને, બોલી શક્યા નહીં. એને ખબર હતી પણ બિચારા ભગત પણ બીક લાગે ને એટલે બોલી શક્યા નહીં કે મેં તો આપી દીધા સ્વામી. એ કે હાલ બેસી જા ગાડીમાં. એને ઘોડાગાડીમાં બેસાડ્યો અને ઉપડ્યા ત્યાં રસ્તાની અંદર ધનરાજ પાછળ કે આ કહી દે તું શું થયું છે. એ કે ના અમે આપ્યા છે. અને એમ કરતાં કરતાં શાલિગ્રામ શેઠને ઘરે આવ્યા. અને જ્યાં ઉઠાને શાલિગ્રામ પાસે લઈ ગયા ને, ધોંડુ માસ્તર રડી પડ્યા. અને એમણે કીધું કે સ્વામી આવું થઈ ગયું છે. અને એ વખતે ધનરાજ સાથે હતા. એમણે કીધું શાસ્ત્રીમાં જ એક શબ્દ નથી બોલ્યા, એક શબ્દ નહીં. આવી કઠિન પરિસ્થિતિની અંદર આવી રીતે જ્યારે નુકસાન થાય, પેલો બિચારા લોભની અંદર રહી ગયા કે આપણે વેચીને પછી વધારે પૈસા આપી દેશું એમ. એમને તો એવું જ હતું પણ એટલો લોભ કર્યો. શાસ્ત્રીજી મહારાજ એક શબ્દ બોલ્યા નથી. તો પરિસ્થિતિ ભલે ગમે એટલી કઠણ હોય, એક હરિભક્ત એમને મન મહત્વ નહોતો કે એમનું હૃદય તૂટી જવું જોઈએ નહીં. તો શાસ્ત્રીજી મહારાજ આ બધું બેલેન્સ કરી શકતા હતા કારણ કે એમને બહુ સ્પષ્ટ હતું. ખાલી મંદિરો બાંધવા, પથરા ખડકી દેવા એ બધું નહીં, ઉપાસના સ્પષ્ટ હતી. ભગવાનના એક એક ભક્તનો મહિમા સ્પષ્ટ હતો એમને. કરે શાસ્ત્રીમાનો મહિમા એક હરિભગત બહુ કહેવા માંડ્યા કે તમે તો આવા ને રાજાધિરાજને, ભગવાનના અખંડ ધારકને. શાસ્ત્રીમાં જ કે બેસ આ ધૂળા ભગતનો મહિમા સમજાય ને ત્યારે મારો મહિમા સમજો એમ તું જાણજે. ધૂળો ભગત, કોળી ભગત, અને મંદિરની અંદર સાધારણ બધી બધું કામ કરે અને હાવ અબોધ માણસ બિચારો. પણ શાસ્ત્રીજી મહારાજ કે છેલ્લામાં છેલ્લા હરિભક્તોનો મહિમા સમજે ત્યારે મારો સમજે એમ જાણું. તો આ સિદ્ધાંત ઉપર શાસ્ત્રીજી મહારાજ પોતે ઊભા હતા. અને એટલે એમનું આખું જીવન જે આપણને દેખાય છે ને આ લિખિત યજ્ઞ પુરુષ દાસના એક એક પત્રની અંદર, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુંડા સ્વામી બધાના જીવન અંદર આ દેખાય કે એ લોકો એક સિદ્ધાંત ઉપર ઊભા હતા. અને એટલે ક્યારેય ડાયવર્ટ નથી થયા, નહીંતર વ્યવહાર 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 કરતા બધું એવું થઈ જાય. પણ એવું નહીં, સિદ્ધાંત સામે રહ્યો છે. ભગવાનનો મહિમા, ભક્તનો મહિમા, એમની ઉપાસના, એમની ભક્તિ અને એમના સંબંધવાળાનો બધો મહિમા. તો આ બધું આપણને એમના જીવનમાં સાર ધાર દેખાય છે. ગુરુ માટે, ગુરુ માટે કેટલો ભાવ, કેના માટે બધું કરી છૂટવા માટે તૈયાર. શાસ્ત્રીજીમાં જ રાજકોટમાં ભણતા હતા એ વખતે શું થયેલું, જાગા સ્વામી ત્યાં જૂનાગઢની અંદર, અને જાગા સ્વામી ત્યાં રોજ જૂનાગઢ સભા મંડપમાં આવે ને કથા વાર્તા કરે, ગુણાતીત જ્ઞાનની બધી વાતો કરે અને ઘણાને સમાસ થાય એ વખતે. પણ એ વખતે ઘણા બધાને આ બધું ગમ્યું નહીં. એટલે એમણે જૂનાગઢના કોઠારી જીભાઈ પાસે જઈને ફરિયાદ કરી કે આ જાગા સ્વામી છે રોજ સભા મંડપમાં આવે, કથા વાર્તા કરે અને બધા સાધુ એમને અડે, એમાં છે ને આ બધી શુદ્ધિ રહેતી નથી, વર્ણાશ્રમની મર્યાદા કંઈ રહેતી નથી અને ઠાકોરજી પાસે કંઈ કંઈ મર્યાદા રહેતી નથી. એટલે કારણ કે જાગા સ્વામી મોચી હતા અને એ વખતે સમાજમાં વર્ણાશ્રમનું બહુ અને સમાજમાં હોય એટલે થોડી સંપ્રદાયમાં પણ અસર આવી હોય. એમણે કીધું કે આ બધું છે ને આ ના ચાલે. એટલે જીભાઈ કોઠારી હતા આમ પોતે ભોળા, એટલે એમણે કીધું તો મારે શું કરવું જોઈએ. એટલે બધાએ એમને જણાવ્યા કે જુઓ બંદી કરી દો, તમારે કહેવાનું કે જાગા સ્વામીએ સભામાં કથા કરવા આવવું નહીં અને કોઈએ જાગા સ્વામીના આસન એમને મળવા જવું નહીં. જીભાઈ કોઠારી હતા ને એ પોતે અત્યંત કડક હતા. એકવાર જે નિર્ણય લે પછી કોઈ ફેરવી શકે નહીં. સ્ત્રીધનના ત્યાગમાં જબરજસ્ત, એના ધર્મ નિયમમાં કોઈ ખામી કાઢી શકે નહીં અને એમનો હુકમ વડતાલના મુખ્ય કોઠારી પણ ફેરવી શકે નહીં. આવો એમનો પ્રભાવ. એ જીભાઈ કોઠારીએ
એ વખતે કોકના ચડાવવાથી એ વખતે ફરમાન બાટ પાડી દીધું કે હવેથી જાગા સ્વામીએ કોઈ દિવસ સભામાં આવવું નહીં અને કોઈ જાગા સ્વામીના આસને કથા સાંભળવા જવું નહીં. હવે આ ફરમાન બહાર પડી ગયું, સન્નાટો છવાઈ ગયો, જાગા સ્વામી પોતે ઉદાસ થઈ ગયા. એમને કાંઈ માન મોટપની તો પડી નહોતી, પણ એને એટલું હતું કે કથા વાર્તાનું જીવન હતું એ જ્યારે બંધ થઈ જાય ત્યારે જીવવાનો અર્થ શું. એટલે એમને તો એવું થયું કે હવે તો ધામમાં જતા રહીએ, આવો સંકલ્પ એમને થઈ ગયો. આ વાતની ખબર શાસ્ત્રીજી મહારાજને રાજકોટની અંદર પડી. હવે એમણે વિચાર્યું કે આના માટે તો મારે પોતાને જ જવું પડશે. હા, ઉંમર શાસ્ત્રીમાની કાંઈ બહુ મોટી નહોતી, 28-29 વર્ષે શાસ્ત્રીમાની ઉંમર એ વખતે, પણ એમણે નક્કી કર્યું કે મારે જ જવું પડશે આના માટે. અને શાસ્ત્રીજી મહારાજ એ પોતે જૂનાગઢ આવ્યા. હવે એ વખતે જૂનાગઢની અંદર મુખ્ય કોઠારી ગોરધનભાઈ પણ આવેલા, બંને હાજર ત્યાં ઓફિસની અંદર. શાસ્ત્રીજી મહારાજ જેવા જૂનાગઢ આવ્યા, આવીને સીધા જ ઉપર ઠાકોરજીના દર્શન કર્યા અને પછી નીચે ઉતરી અને સભા મંડપમાં ખીટી ઉપર પોટલો લટકાવી અને સીધા જાગા સ્વામીના આસને ઉપડ્યા. એટલે કોકે એમને વચ્ચે રોક્યા કે યજ્ઞપુરુષ દાસ ક્યાં જાઓ છો તમે? તો કે જાગા સ્વામીના આસને. એ કે પણ ત્યાં એમના ઓરડે જવાની તો બંધી છે. શાસ્ત્રી મહારાજ કે મારા માટે બંધી નથી, અને ઉપડ્યા. આટલો કોન્ફિડન્સ એમનો. અને ગયા સીધા જ ભગત જાગા સ્વામીના આસને, જઈને દંડવત કરવા માંડ્યા. જાગા સ્વામીના આસને કોણ આવ્યું, બંધી છે ને અહીંયા? એટલે એમણે પૂછ્યું કોણ? એમણે કીધું હું યજ્ઞ પુરુષ દાસ. જાગા સ્વામી કે તમે અહીં કેવી રીતે આવ્યા? અહીં આવવાની તો બંધી છે ને? શાસ્ત્રી માં જ કે આજથી તમારી બંધી તૂટી. હવે આટલું એમને કોઈ સત્તા નહીં એ વખતે આટલું કહી શકો, પણ જાગા સ્વામી એ વખતે કીધું કે હવે તો એવો ઉપાય રહે છે, એવું મનમાં રહે છે કે ધામમાં જતા રહીએ તો સારું, અને કથા વાર્તાની ભજનની કરીને કરવાનું શું. શાસ્ત્રી મહારાજ કે તમે સ્વામી ધીરજ રાખજો, બધાય સારા વાદા થઈ જશે. શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી સીધા જ આવ્યા. હવે આ બાજુ બહાર આખા મંદિરમાં સમાચાર ફેલાઈ ગયા કે યજ્ઞ પુરુષ દાસ છે એ જાગા સ્વામીના આસને પહોંચી ગયા, અને હવે તો કોઠારી ધૂળ કાઢી નાખશે. કારણ કે બે કોઠારી હાજર છે, મોટા કોઠારી વડતાલના અને આ કોઠારી હાજર છે, ને નિયમનો ભંગ કર્યો, હવે જોવા જેવી થશે. એટલે બધા રાહ જોતા હતા કે શું થાય છે, શું થાય છે. શાસ્ત્રી માં સડસડાટ સીધા કોઠારીની ઓફિસની અંદર, અને અંદર બેઠા. એ વખતે બંનેને ખબર તો પડી ગઈ હતી, ગોરધનભાઈ કોઠારીને અને જીભાઈ કોઠારીને, બંનેને, કે આ જાગા સ્વામીના આસને જઈને આવ્યા છે. પણ એ વખતે જીભાઈ કોઠારીએ મનમાં એવું વિચાર્યું કે આ મોટા કોઠારી બેઠા છે અને મારે ક્યાં વાત કરવી, કારણ કે મારે પાછું સુરતનું જૂનું હેત તો ખરું, યજ્ઞ પુરુષ દાસજી સાથે સુરત પોતે રહ્યા હતા એટલે જૂનું હેત, તો મારે ક્યાં તોડવું, એ ખખડાવે એટલે બધું પૂરું થઈ જાય મોટા કોઠારી. અને ગોરધનભાઈ કોઠારીએ શું વિચાર્યું કે હું બે દાડા માટે આવ્યો છું ને મારે ક્યાં ધમાલમાં પડું, આ અહીંના સ્થાનિક કોઠારી સંભાળશે. એટલે બેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં, અને બધાના હાસ્ય હતું કે આને કેમ કંઈ કહેતો નથી. હકા બાબુ કહે છે કે શાસ્ત્રીજી મહારાજને ભગતજીનું એ વરદાન હતું કે તમારું મોઢા મોઢ કોઈ અપમાન કરી શકશે, અને એને બન્યું હતું. શાસ્ત્રીજી મહારાજની સામે કોઈ બોલી શકે નહીં, એ તો ખરેખરો એમનો પ્રભાવ હતો, તો બેમાંથી કોઈ બોલી શક્યું નહીં. અને પછી શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ રોકાઈ ગયા. એમણે વિચાર્યું કે જ્યાં સુધી ગોરધનભાઈ છે ને ત્યાં સુધી આપણે વાત કરવી નથી, બે દિવસ જાળવી જાઓ. ગોરધનભાઈ કોઠારી પંચતીર્થીની યાત્રાએ જવાના હતા, એટલે બે દિવસ પછી એ તો નીકળી ગયા. અને પછી જીભાઈ કોઠારીને શાસ્ત્રીજી મહારાજે એકાંતની અંદર બોલાવી અને વાત કરી. એમણે કીધું કે જીભાઈ, મેં તમને ત્યાં સુરતની અંદર ભગતજીના મહિમાની વાત કરી હતી ને, કે હા આ જાગા સ્વામી છે ને એવા પુરુષ છે, એ ગુણાતીતાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર છે, અને એમણે સ્વામીને અત્યંત રાજી કરી અને એમને વશ કર્યા છે એવી બ્રાહ્મી સ્થિતિ એમણે પ્રાપ્ત કરી છે, શ્રીજી મહારાજના એ પોતે ધારક બન્યા છે. અને પછી એમણે વાત કરી કે તમે અત્યારે કોઠારીપણાના કેફની અંદર અને સત્તાના મદની અંદર આ જીભા આવા મોટા સદગુરુનું અપમાન કરવા માટે તૈયાર થયા છો, પણ આમાંથી તો તમારા કલ્યાણનું બાજુમાં રહી જશે અને જીવ નરકમાં જશે અને જીવનો નાશ થઈ જશે, આ તમે શું કરવા બેઠા છો? અને આવી બધી વાત એમને સવારના 3 વાગ્યા સુધી કરી. એટલે પછી જાગા પેલા જીભાઈ કોઠારીની આંખો ઉગડી ગઈ અને પોતે રડી પડ્યા. એમણે કીધું કે હું કોકનો ચડાવ્યો ચડી ગયો, બાકી મને કાંઈ એવો વિચાર હતો નહીં. શાસ્ત્રીજી મહારાજ તો 3 વાગે જઈને સૂઈ ગયા, જીભાઈ સૂઈ શક્યા નહીં. અને પછી નાઈ ધોઈ એનો સવારના વહેલા 5 વાગે ત્યાં જાગા સ્વામીના આસને ગયા, ધોતીઓ સાથે લઈ ગયા, સાકરનો પડો લઈ ગયા, નારિયેળ લઈ ગયા, અને પછી ત્યાં દંડવત કરતા જાય. એ વખતે જાગા સ્વામી પૂછી કોણ આવ્યું? એમણે કીધું કે હું જીભાઈ કોઠારી. જાગા સ્વામી કહો તમે કેમ આવ્યા અહીંયા આગળ? જીભાઈએ કીધું કે મારી આંખો યજ્ઞ પુરુષ દાસજીએ ઉઘાડી દીધી છે, એમ કરીને એમણે માફી માગી. અને પછી જાગા સ્વામીને કીધું કે આજથી આ જૂનાગઢ મંદિરમાં તમારો હુકમ ચાલશે, અને જો તમારું કોઈ અપમાન કરશે તો હું એને ધોળા પહેરીને મંદિરની બહાર કાઢી મૂકીશ.
આ જાગા સ્વામીનું ફરમાન. પણ શાસ્ત્રીજી મહારાજની એ વિચક્ષણ પ્રતિભા હતી, પણ એ વિચક્ષણ પ્રતિભાનો ઉપયોગ એમણે હંમેશા ગુરુનો અને ભગવાનનો મહિમાનો વિસ્તાર કરવાની અંદર જ કરેલો. એક જ ઉદ્દેશ હતો એના જીવનની અંદર કે ગમે તેમ કરીને મહારાજ સ્વામી અને પોતાના ગુરુ છે એનો પોતે વધારે ને વધારે મહિમા પ્રવર્તાવી શકે. યોગી બાપાએ યોગી ગીતામાં લખ્યું છે કે હે શાસ્ત્રીજી મહારાજ, જો અમે તમારા ભક્ત થઈશું તો તમે રાજી થશો, અને જો અમે તમારી જાહેરાત નહીં કરીએ તો તમે રાજી નહીં થાઓ. આ સિદ્ધાંત હતો યોગી બાપાનો. આપણે જે કરીએ છીએ ને જાહેરાત, એ કાંઈ લૌકિક જાહેરાત જેવી નથી, આમાં ગુરુની પ્રસન્નતા છે, આની અંદર રાજીપો છે અને આની અંદર આપણી ભક્તિ છે. તો આપણે ભક્ત થયા છીએ એટલે આપણા અંતરમાંથી ઓળકાર બહાર આવે, અને એટલે આપણને થાય કે કેમ ગુરુના મહિમાનું પ્રવર્તન કરીએ. શાસ્ત્રીમાં આવા સંકલ્પો થાય કે કેમ ભગતજીનું સન્માન કરાવીએ. જે વખતે આટલા અપમાન થતા હોય ત્યારે, અને આમ ખુમારી સાથે ત્યાં આગળ વડતાલની અંદર કુંજવિહારી દાસે શાસ્ત્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો આમ જાહેરની અંદર, આમ દબાવવા માટે, કે તમે કોને સત્પુરુષ માન્યા છે? શાસ્ત્રીજી મહારાજ કે અમે જેને સત્પુરુષ માન્યા છે એને આખું જગત જાણે છે. એટલે પેલા જરા આમ પાછા પડ્યા. એણે કીધું કે કોણ છે, નામ તો બોલો. શાસ્ત્રીજી મહારાજ કે મૌવાના પ્રાગજી ભક્ત. અને પછી બોલ્યા, એમણે કીધું કે વચનામૃતની અંદર જેને સંત કયા છે, જેને ભાગવત સંત કયા છે, જેને એકાંતિક સત્પુરુષ કયા છે, જેને પરમ એકાંતિક સત્પુરુષ કયા છે, જેને ભગવાનના અખંડ ધારક સંત કયા છે, જેને ઈષ્ટ કયા છે, જેને અભિજ્ઞ કયા છે, જે વચને કરીને કયા છે ને મૌવાના પ્રાગજી ભક્ત છે. આમ છડે ચોક. એટલે કુંજવિહારી દાસે ભાઈ શાસ્ત્રીજી ભગતજી મહારાજ પાસે ફરિયાદ કરી કે આ શાસ્ત્રી અને એણે તો બધું એવું ગજવું છે કે અત્યારે વડતાલની અંદર તમે મંદિરમાં જાઓ, હવેલીમાં જાઓ, અક્ષરમોલની અંદર જાઓ, ત્યાં ગોમતી કાંઠે જાઓ, મહુડે મહુડે ને પાંદડે પાંદડે ભગતજી ભજન થાય છે. હવે આટલા વિરોધમાં બધે ભગતજીનું ભજન થતું એમણે કરી દીધું હશે, એટલી નિષ્ઠાના અંતરમાં હશે ભગતજી મહારાજ પ્રત્યે. તો શાસ્ત્રીજી મહારાજનું આ કાર્ય કે ગુરુ મહિમાનો પ્રવર્તન, અને પછી એ પરંપરાની અંદર આપણને દેખાય છે નિર્ગુંડા સ્વામી એ જ કાર્ય કર્યું, યોગીજી મહારાજે એ જ કાર્ય કર્યું. પોતે આગળ લાવવા માટે પ્રયત્ન નથી કર્યો, શાસ્ત્રીજી મહારાજને સમકક્ષ કહેવાય નિર્ગુંડા સ્વામી. જો આમ કેટેગરીની રીતે જોઈએ તો ભગતજી મહારાજને શિષ્ય હતા એ, અને ભગતજી મહારાજનો એમણે ખૂબ સમાગમ કરેલો, અને પોતે વિચક્ષણ તો હતા, ભણેલા હતા, બુદ્ધિશાળી પણ ખરા, અને સંપ્રદાયમાં એનું સ્થાન પણ મોટું હતું. પણ એ નિર્ગુંડા સ્વામી પોતે શાસ્ત્રીજી મહારાજના દાસાનું દાસ થઈને રહ્યા છે. છેક સુધી એમણે ક્યારેય પોતે આગળ આવવાનો પ્રયત્ન કર્યો નથી. અને એમના જે પત્રો છે એની અંદર આ જ સૂર છે ને આપણને છેક સુધી એક ધારો વહી જતો આપણને દેખાય છે. નિર્ગુંડા સ્વામીએ એક પત્ર જે લખેલો છે એની અંદર એમણે પોતે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે પોતાનો કેવો ભાવ છે અને નિષ્ઠા છે એના આપણને દર્શન થાય છે. એમણે પોતે હર્ષદભાઈને એક કાગળ લખેલો છે. હર્ષદભાઈ દવે એટલે આ સંપ્રદાયની અંદર જેમનો બહુ મોટો ફાળો છે પાયાની અંદર, બહુ જ્ઞાની ભક્ત કહેવાય, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી. અને એ હર્ષદભાઈએ આપણા સંપ્રદાયની અંદર જે બધા જ જીવનચરિત્રો છે એનું સંકલન એમણે પોતાના હાથે કરેલું. ભગવાન સ્વામિનારાયણનું જીવનચરિત્ર, ગુણાદિતાનંદ સ્વામીનું જીવનચરિત્ર, ભગતજી મહારાજનું જીવનચરિત્ર, શાસ્ત્રીજી મહારાજનું જીવનચરિત્ર, આ બધા એમણે લખેલા છે. વચનામૃતનું અંગ્રેજી ટ્રાન્સલેશન એમને એ વખતે કરેલું, જે વખતે કમ્પ્યુટર નહોતા, એમને કોઈ મદદ કરનાર નહોતું, એકલા હાથે આ બધું સંકલન કરી અને એમણે પોતે આ જ્ઞાન પ્રવર્તનની સેવા કરેલી. તો શાસ્ત્રીજી મહારાજના પરમ કૃપાપાત્ર જે જ્ઞાની ભક્તો કહેવાય એમાંના એક હર્ષદભાઈ દવે. તો એ હર્ષદભાઈને એક પત્ર લખે છે નિર્ગુંડા સ્વામી, એના એક એક શબ્દ આપણે વિચારવા જેવા છે. એ કહે છે કે પરમ ભગવદીય હર્ષદરાય, વિશેષ એ તમે નક્કી સમજો કે શાસ્ત્રી મહારાજથી કોઈ દિવસ નોખા પડીએ જ નહીં, ને ગમે તેટલા છેટા જઈએ પણ રૂચિમાં ફેર પડે નહીં, ને ગમે તેવા દેશકાળમાં સ્વામીનો પક્ષ મારે શિર સાટે રહે. કોઈ મારા સમક્ષ શાસ્ત્રી મહારાજનું રંચ જેટલું ઘસાતું બોલી શકે નહીં, તે વખતે મારી સાધુતા કોરે જ મૂકવી પડે. હા નિર્ગુંડા સ્વામી, જો શાસ્ત્રીજી મહારાજનો કોઈ મારી સામે ઘસાતો બોલે બતાવી દે, એક સાધુ તો એક બાજુ મૂકી દો એ વખતે, આ કેવો પક્ષ હશે. એ કહે છે કે ગમે તેટલા છેટા જઈએ પણ રૂચિમાં ફેર પડે નહીં, ને ગમે તેવા દેશકાળમાં સ્વામીનો પક્ષ મારે શિર સાટે રહે. કોઈ મારા સમક્ષ શાસ્ત્રીજી મહારાજનું રંચ જેટલું ઘસાતું બોલી શકે નહીં, તે વખતે મારી સાધુતા કોરે જ મૂકવી પડે. સંવત 1953 સાલથી સાધુ થયો, ત્યારથી ભગતજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ
કે જાગા ભક્તનું મારી રૂબરૂમાં જરા પણ વાકો બોલવાની ભલભલાની હિંમત ચાલે નહીં, એટલી હદ સુધી નિર્ગુંડા સ્વામી માટે તો એમ કહેવાતું કે એમની પાસે કોઈ જા કે પ્રા બોલી ના શક્યા. જો જાગા ભક્તનો જા કે પ્રાગાનો પ્રા કોઈ બોલવા જાય ને આવી બનેનો, તો આવી આવી એમની પક્ષની ભાવના, ગુરુ પ્રત્યેની આવી નિષ્ઠા. તો 53 સાલથી સાધુ થયો ત્યારથી ભગતજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ કે જાગા ભક્તનું મારી રૂબરૂમાં જરા પણ વાંકું બોલવાની ભલભલાની હિંમત ચાલે નહીં, માટે પક્ષના પ્રતાપે ગમે તેટલા બ્રહ્મ હત્યાદિક પાપ બળી જાય ગરડા મધ્ય 60, અને ગમે તેટલા કામાદિક બીજ નાશ પામી જાય અને ગરડા છેલ્લું 7, માટે આપ નિશ્ચિંત રહેશો, તમારે ને મારે હેત કોઈ દિવસ તૂટશે નહીં, તમારે પણ શરત રાખવી એ જ નિર્ગુણ સ્વામી. તો નિર્ગુંડા સ્વામીના જીવનમાં આપણને દેખાય છે કે આ જે શૂરવીરતા, આ નિષ્ઠા, આ શાસ્ત્રીજી મહારાજનો પક્ષ, અને એમણે લખ્યું છે ગમે તેવા દેશકાળમાં ન છૂટે, જો આપણે દેશકાળ આવે ને ત્યારે ઢીલા પડી જઈએ. અને પછી એમણે કીધું કે ગમે તેટલા છેટા જે રૂચિમાં ફેર ન પડે, શાસ્ત્રીજી મહારાજની રૂચિ પ્રમાણે જ કરવાનું, એની અંદર ફેર પડે નહીં. પ્રમુખ સાહેબ મહારાજે હમણાં ત્યાં પ્રસંગે કીધેલો કે ભાવનગરની અંદર શાસ્ત્રીજી મહારાજ પ્રભુદાસભાઈ શેઠને ત્યાં બિરાજમાન હતા, પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે હાજર, એમની હયા એમની હાજરીમાં બનેલો આ પ્રસંગ. હવે એમાં એવું બનેલું કે બોરસદ કોર્ટની અંદર સંસ્થાનો કેસ ચાલતો હતો વડતાલની સામે. પ્રસંગ બહુ સાધારણ હતો કે આપણા સંતો ઈસણાવ મંદિરની અંદર ઉતારો કરેલો, અને ઈસણાવ મંદિર એ વખતે વડતાલ તાબાનું મંદિર, અને બધા મંદિરોમાં સંતો ઉતરતા જ આપણા જ્યાં જાય ત્યાં વડતાલ મંદિરના તાબાના. અને એની અંદર એ મંદિરના જે વહીવટદાર હતા એમાં એક કાકો અને ભત્રીજો હતા, એ બંનેને બનતું નહોતું. એમાં એક હતા એ બોચાસણ પક્ષના, એક હતા વડતાલ પક્ષના, એટલે એ બંનેને ઝઘડો, તે એ બંનેનો ઝઘડો એવો હતો, એક જણ કે કાર સાધુને મંદિરમાંથી કાઢી મૂકો, બીજા કે હું રાખીશ જ, એક કાઢી મૂકો. હવે આ માથાકૂટ લાંબી ચાલી, અને એ માથાકૂટ ગઈ વડતાલ સુધી, અને પછી કે આના પર કેસ કરો, અને પછી બોરસદની અંદર કેસ થયો, અને એ કેસની અંદર બહુ લાંબી લાંબી ચર્ચાઓ ચાલી. વાત તો આટલી જ હતી કે મંદિરમાં સાધુ પ્રવેશી શકે કે નહીં, પણ પછી તો અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે કે નહીં, શાસ્ત્રીજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાય કે નહીં, એ પછી વિમુખ કહેવાય કે નહીં, હવે એની લાંબી લાંબી મીમાંસાઓ, પછી તો શિક્ષાપત્રી ને વચનામૃત ને સત્સંગી જીવન ને દેશ વિભાગનો લેખ ને આ બધા શાસ્ત્રો રજૂ થાય, અને કોર્ટની અંદર શાસ્ત્રાર્થ ચાલે, શાસ્ત્રીજી મહારાજ શ્રીજી સ્વરૂપદાસને બોલે મોકલે, અને શ્રીજી સ્વરૂપદાસની વાણી એવી એક વાત કરે ને તો આખી સભા સ્તબ્ધ થઈ જાય, બધા ખાસ કેસ સાંભળવા માટે જાય, કથા સાંભળવા માટે. પણ શાસ્ત્રીજી મહારાજને એક વિશેષતા હતી, અકા બાબુ કહે છે કે એમના ઉપર ગમે એટલા કેસ કે ગમે ત્યારે થયું ને, શાસ્ત્રીમાં જ કોઈ દિવસ કોર્ટમાં પોતે ગયા નથી, એક પણ દિવસ પોતે ક્યારે હાજર રહ્યા નથી. પણ ત્યાં આગળ આવો કેસ ચાલતો હતો, હવે એની અંદર ગમે તે રીતે ન્યાયાધીશને બધું આમ અમુક પૈસા ખવડાવી દીધા, શાસ્ત્રીજી મહારાજે મગનભાઈ સેક્રેટરી હતા એને આ બધું કામ સોંપેલું, એટલે એ બધી પુરાવો ભેગા કરતા અને પછી રજૂઆત કરતા, અને એ બધું શાસ્ત્રી મહારાજને ઘણી વખત રાતના સપનામાં દર્શન આપીને, ઘણી વખત તો પ્રત્યક્ષ દર્શન આપીને બધું લખાવી દેતા, આ બધું દિવ્ય સ્વરૂપે દર્શન કે આટલી આટલી દલીલો કરવાની છે, એ બધું ચાલતું. પણ કોઈ પણ રીતે ત્યાં જજને કંઈક પૈસા ખવડાવી દેવામાં આવ્યા, અને પછી એ કેસની અંદર આપણે હારી ગયા, એટલે નિર્ગુંડા સ્વામીને બહુ દુઃખ થયું હતું. પછી એની રીટ અરજી છે ને આપણે નડિયાદ કોર્ટની અંદર કરવાની હતી, તો પાછળથી નડિયાદની અંદર તો આપણે જીતી ગયા હતા એક કેસની અંદર, પણ શાસ્ત્રીજી મહારાજ પાસે નિર્ગુંડા સ્વામી બધું આવું તૈયાર કરીને આવેલા કે નડિયાદની અંદર આપણે આવી આવી રીતે રજૂઆત કરવી છે, એ બધું તૈયાર કરી, અને રાતના 10 વાગે પોતે ત્યાં ભાવનગર આવ્યા, શાસ્ત્રીજી મહારાજને મેળા ઉપર મળ્યા, બધી વાત કરી. નિર્ગુંડા સ્વામીને મોટો અસંતોષ શું હતો કે મગનભાઈ સેક્રેટરીએ જ બધું બગાડ્યું છે, એને હોંપવા જેવું નહોતું, અને એણે આ કેસ સંભાળ્યો બરાબર કર્યું નહીં, એટલે પછી એ શાસ્ત્રીમાં જ પાસે આવે કે જો હવે આપણે આ વખતે આવું કરું, ભૂલ કરવી નથી આ વખતે, શાસ્ત્રીમાં જ બધું વાંચ્યું આમ, એના બધા મુદ્દા હતા ને બધું. પછી શાસ્ત્રીમાં જે કાગળ લઈ અને બાજુ મૂક્યો, શાસ્ત્રીમાં જ કે મગનભાઈને પૂછીને કરશું જે કરવાનું છે ને, એટલે બરાબર અકળાયા. નિર્ગુંડા સામે કે મગનિયું એને શું ખબર પડે, આમ છે ને તેમ છે ને, આ એને બધું બગાડ્યું છે ને, હું કહું એ બધું ખોટું ને એ કરે સાચું, શાસ્ત્રીમાં જ બધું સાંધ્યું. પછી કે તમે જે કહો તે મગનભાઈને પૂછાવે કંઈ થશે નહીં, એટલે પછી વધારે અકળાયા. નિર્ગુંડા સ્વામી કે મારે રહેવું નથી, હું હમણાં આ ઉપડ્યો, શાસ્ત્રીમાં જ કે જા, એ તો હાલતા થયા. હવે એ નીચે ઉતરા પોટલો લઈને, અને એ વખતે પ્રભુદાસભાઈ હાથ જોડે કે સ્વામી તમે મારે ત્યાં આવ્યા, આવી રીતે રાતે આવ્યા, અને અડધી રાતે તમે જતા રોકાઈ જમો કરો, આવતીકાલે બપોરે તમે નિરાતે જજો, અહીં રોકાઈ જાઓ તમે. નિર્ગુંડા સ્વામી બહુ વિનંતી કરી કે સારું રોકાઈ જઈએ, બહુ આગ્રહ કર્યો હરિભક્ત, એટલે રોકાઈ ગયા અને જમાડ્યા, અને પછી કથાનો પ્રારંભ થયો, અને નિર્ગુંડા સ્વામીએ કથા શરૂ થઈ, અને શાસ્ત્રીજી મહારાજનો જે અપરંપાર મહિમા કીધો છે
આમ સ્તબ્ધ થઈ ગઈ સભા કે આ અનંત કોટી બ્રહ્માંડમાં આવા પુરુષ આપણને મળ્યા નહીં, એ આપણને શાસ્ત્રીમાં જ મળ્યા છે. હવે વિચાર કરો, શાસ્ત્રીમાં જ આમ હળધૂત કરી નાખે, એની કોઈ વસ્તુ આમ સ્વીકારે નહીં અને કે જા જતો રહે, અને છતાં પણ નિર્ગુંડા સ્વામી જવાય તૈયાર થઈ જાય એમ પગ પછાડીને, પણ શાસ્ત્રીજી મહારાજની નિષ્ઠા એમને ફરે નહીં. તો મતભેદ થાય આવી રીતે એકબીજાને, છતાં પણ શાસ્ત્રીજી મહારાજનો પક્ષ છે એમણે ક્યારેય છોડ્યો નથી. તો આ આપણે શીખવાનું છે, ગુરુ પ્રત્યેની નિષ્ઠા આનું નામ કહેવાય કે કદાચ આપણું ધાર્યું ના થવા દે તો પણ ગુરુની ભક્તિ છે. એ ક્યારે? મહારાજે પ્રથમના 74માં એ જ વાત કર્યા, સવારે મહંત સ્વામી કીધેલું, એમણે કીધેલું કે ગમે તેટલું પોતાનું ધાર્યું મરોડે. મહારાજ કે અમે એનું મનનું ધાર્યું મરોડીએ અને એમનું ધાર્યું કંઈ થવા ન દઈએ, છતાં પણ દેહ પર્યંત જે મૂંઝાય નહીં એવા ભક્ત ઉપર અમારે બહુ હેત થાય છે. તો આવી કસોટી શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કરતા, પણ એમની પ્રત્યે નિષ્ઠાથી આ લોકો જોડાઈ ગયેલા. હવે કોઠારી બેચર ભગત તો કેટલા જૂના કહેવાય, કોઠારી બેચર ભગત તો ભગતજી મહારાજના જૂના શિષ્ય કહેવાય, અને શાસ્ત્રીજી મહારાજ ડુંગર ભગત સાવ નાના હતા ને 11 વર્ષના, એ વખતે બેચર ભગત પોતે ગોરધનભાઈ કોઠારીનો જમણો હાથ ગણાતા, એટલે ઉંમરની અંદર તો બહુ મોટા ડુંગર શાસ્ત્રીજી મહારાજ કરતા. પણ પછી ભગતજીના મંડળમાં ભેગા ભળ્યા ત્યારે બધા સમકક્ષ થઈ ગયા. પછી છતાં પહેલા સિનિયર તો કહેવાય બેચર ભગત છે શાસ્ત્રીજી મહારાજ કરતા, એ પછી સ્વામી મહાપુરુષ દાસજી બનેલા, ફરી પાછા એને ધોળા પહેરાવેલા, ફરી પાછા સાધુ કર્યા ત્યારે સ્વામી મહાપુરુષ દાસજી બનાવેલા. પણ શાસ્ત્રીજી મહારાજ જ્યારે 5 સંતો સાથે વડતાલથી નીકળ્યા, એમાં મહાપુરુષ દાસજી પણ ભેગા નીકળી ગયેલા. હવે એમને ભગતજીની નિષ્ઠા ખરેખરી, અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પણ ખરેખરી, પણ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે નિષ્ઠા કેવી રીતે થાય? કારણ કે એણે તો નાનપણથી જોયેલા અને પોતે એનાથી સિનિયર હતા. હા, પણ એમને છે ને છતાં મનમાં દ્વિધા તો રહ્યા કરે કે આ પ્રતાપી પુરુષ છે, ભગતજી મહારાજ જેવા જ લાગે છે. એટલે પછી બહુ મૂંઝવણથી એક વખત એમણે પછી નક્કી કરેલું કે બોચાસનની અંદર શાસ્ત્રીજી મહારાજ કથા કરતા હતા, અને એમણે નક્કી કર્યું કે શાસ્ત્રીજી મહારાજ કથા કરે છે, હું એની બાજુમાં જઈને પંખો નાખીશ, અને જો શાસ્ત્રીજી મહારાજ મને રોકે નહીં ને તો સમજુ કે આ ભગતજી મહારાજ જ છે, બીજું કોઈ નથી. આવું પોતે નક્કી કર્યું. હવે એ શક્ય જ નથી, કારણ કે આટલા મોટા સંત અને શાસ્ત્રી મહારાજ તો નાના કહેવાને કરતા 15 વર્ષે, અને એ જો પંખો નાખવા બેસે, શાસ્ત્રી મહારાજ નાખવા દે એમને? પણ એ આવીને નાખવા માંડ્યા, શાસ્ત્રીજી મહારાજ હસતા જાય, સામે જોતા જાય, રોક્યા જ નહીં એમને. આખી કથા પૂરી થઈને ત્યાં સુધી પંખો નાખવા દીધા. એટલે પછી મહાપુરુષ દાસને એટલો કેફ ચડ્યો, આ જ ભગતજી છે, અને એમને પછી હાથે ને પગે ઘૂઘરા બાંધ્યા, અને પછી નાચતા જાય ને ગાતા જાય, છાના છાના રે છાના તમે ક્યાં સુધી રહેશો છાના, કે તમે બહુ દિવસ સુધી છાના રે, આજે મને ઓળખાઈ ગયા. તો આવા જૂના જૂના સંતો, જો ગુરુ નિષ્ઠા એક હતી, આ સંપ્રદાયનું જે શોભે છે એનું કારણ એ છે કે બધા જ ગુરુની અંદર જોડાયા છે. આપણે બધાને પરસ્પર શું સંબંધ છે કહો? કોક 6 ગામના છે, કોક 27 ગામના છે, કોક વળી બીજા કસા ગામના હશે બધા, કોક કાઠિયાવાડના હશે, કોક વળી બીજે ક્યાંકથી આવ્યા હશે, કોક અમેરિકાથી હશે, કોક ભણેલા હશે, કોક. પણ આપણે ભેગા કેમ થયા? ગુરુ એક છે, આપણે બધાની વચ્ચે એક જ સંબંધ છે, ગુરુ એક. તો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુંડા સ્વામી, એ બધાની વચ્ચે આવો સંબંધ હતો, એક એક મેક થઈ ગયા હતા, એક એવો દિવ્ય પરિવાર બંધાઈ ગયો હતો જ્યાં કચાત લોહીનો સંબંધ નહોતો, ત્યાં કોઈ લોહીનો સંબંધ નહોતો, પણ ત્યાં આગળ આત્માનો સંબંધ હતો, દિવ્ય સંબંધ. અને એના જે પ્રસંગો આપણે વાંચીએ છીએ, રૂવાડા ઊભા થઈ જાય. જે શાસ્ત્રીજી મહારાજને નિર્ગુંડા સ્વામી પ્રત્યે ભાવ હતો, નિર્ગુંડા સ્વામીને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે, નિર્ગુંડા સ્વામીને યોગીજી મહારાજ પ્રત્યે જે ભાવ હતો એ પણ અલૌકિક હતો. તો એ બધા જ્યારે પ્રસંગો આપણે વાંચીએ આ શાસ્ત્રીજી મહારાજના આ પત્રોની અંદર, એ બધા જુદા જુદા પત્રો છે, એ બધા વણાયેલા છે, એની અંદર આપણને ખ્યાલ આવે છે. નિર્ગુંડા સ્વામી હતા ને, એમને પોતે જે યોગીજી મહારાજ પ્રત્યે જે ભાવ હતો ને, એનો પણ ઘણા બધા પત્રો આની અંદર આપણને જોવા મળે છે. યોગીજી મહારાજનો પણ એવા શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેના ભાવના પત્રો, અને નિર્ગુંડા સ્વામી પ્રત્યેના. યોગીજી મહારાજ આફ્રિકા એક પત્ર લખે છે, જ્યારે નિર્ગુંડા સ્વામીને કેન્સરનું નિદાન થયું મુંબઈની અંદર, એ વખતે યોગીજી મહારાજે આફ્રિકા પત્રની અંદર લખ્યું કે અહો, આપણા જીવન પ્રાણ સ્વામી નિર્ગુંડા સ્વામીને ડાક્ટરો કેન્સલ બતાવે છે, તે નહીં મટે તેથી બધા હરિભક્તો તથા સંતો દિલગીર થયા છે, માટે આફ્રિકા હોલ જાગૃત થાય, તમામ ઘરે ઘરે પ્રાર્થના કરવા માંડો, એટલે સ્વામી 10 વર્ષ દેહ તેમનો રાખે, માટે હું તો 25 માળાની ધૂન, અક્ષરદેરી, સ્વામી જાગા ભક્ત, સ્વામી ભગતજી મહારાજ, કૃષ્ણજી અદા તથા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને સંભાળીને ધૂન કરું છું, જે હે સ્વામી, હે શ્રીજી, હે શાસ્ત્રીજી મહારાજ, તમો આ નિર્ગુંડા સ્વામીને સાજા કરો,
તે પ્રાર્થના ચાલે છે. નિર્ગુંડા સ્વામી પ્રત્યે યોગીજી મહારાજને બહુ ભાવ હતો. એ પોતે પત્ર લખી લખીને કે નિર્ગુંડા સ્વામીને કે તમે પધારો, તમારા માટે અમે ઓરડો લીપાવીને તૈયાર રાખ્યો છે, એવું બધું નિર્ગુંડા સ્વામી છે એ લખે. નિર્ગુંડા સ્વામી એ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે કઈ રીતે જોડાયા હતા? જુઓ, યોગીજી મહારાજ છે ને એ પોતે એ વખતથી બધા દરબારોમાં પૂજ્ય ગણાતા, બધા દરબારોને બહુ સાચવતા ને, એટલે અડવાળના દરબારોને બધા. શાસ્ત્રીમાં જ પાસે આવીને એક દરબારે કીધું કે મારે છે ને યોગીજી મહારાજને ગુરુ કરવા છે, અને શાસ્ત્રીમાં જ રાજી થઈ ગયા કે ઓહો, એવા પુરુષને ગુરુ કરો એમાં તમે બહુ રાજી. હવે આ કેવું લાગે શાસ્ત્રીમાનને હયાતીની અંદર, પણ શાસ્ત્રીમાં જ રાજી થયા કે આવા પુરુષ તો અનંતકોટી બ્રહ્માંડમાં બીજે તમને મળે નહીં. અને એની સામે યોગીજી મહારાજ જુઓ કે એમને છે ને ત્યાં આગળ સોનાના કળશ કરાવવાના હતા ગોંડલની અંદર, એટલે જે હિરજીભાઈ શેઠ હતા રાજકોટના, એમની પાસે બધી સેવા છે યોગીજી મહારાજે કરાવેલી, 90 તોલા સોનાની વ્યવસ્થા થયેલી, છતાં થોડું ઘણું ખૂટતું હતું. તો પછી એમને શાસ્ત્રીજી મહારાજને પત્ર લખેલો છે, પેલા બધી વ્યવહારની વાત ઘણી બધી લખી કે આટલા રૂપિયા આમાં ખૂટે છે ને આમાં ખૂટે, પછી કહે છે કે આપ દ્રષ્ટિ કરશો તો ધાર્યા પ્રમાણે 125 તોલા સોનું ચડી જાય તો સારું, પણ અમારો કોઈ માનતા નથી. આપ સર્વે આધાર છો, મને તો વ્યવહાર કરતા આવડતો નથી, આપની આજ્ઞાથી ધૂન કરું છું, આપ અત્રે હોત તો ઓહો કેટલા કામ થાત. તો એમણે વાત કરી કે તમે જો એ હોત તો બધા કામ થાત, બાકી મારાથી કાંઈ કામ થાય એવું લાગતું નથી. તો આવો પરસ્પરનો જે ભાવ છે એ આપણને જોવા મળે છે. નિર્ગુંડા સ્વામીએ છે ને એક પત્ર એમણે ત્યાં આગળ નંદાજીને લખેલો છે. એ વખતે સંસ્થાની પરિસ્થિતિ કેવી હતી? તો સંસ્થામાં એક પણ વાહન નહીં, એક ડમણિયું બોચાસણની અંદર આવેલું, બીજા કોઈ મંદિરની અંદર કોઈ વાહન નહીં, અને વિચરણ તો જોરદાર ચાલે પાછું. હવે એવી પરિસ્થિતિની અંદર નિર્ગુંડા સ્વામીને પોતાની ચિંતા ન થાય, પણ એમને થાય કે શાસ્ત્રીજી મહારાજ આટલી વૃદ્ધ ઉંમર આટલો દાખલો કરે છે તો એમના માટે એક મોટર ગાડી હોવી જોઈએ. શાસ્ત્રીજી મહારાજ કોઈ સંજોગોમાં હા પડે નહીં. અરે એકવાર તો એવું થયેલું કે ત્યાં આણંદથી એમને બોચાસણ જવાનું હતું, તે હરિભક્તો મોટર ભાડે કરી આવ્યા, અને જ્યારે શાસ્ત્રીજી મહારાજને ખબર પડી, ખખડાવી નાખ્યા હરિભક્તોને અને કીધું કે નથી જવું મારે મોટરની અંદર. એમણે કીધું પણ સ્વામી ભાડે થઈ ગઈ છે, સ્વામી કે ભાડાના પૈસા ગયા તો ગયા પણ મારે આવવું નથી. અને પછી શાસ્ત્રી મહારાજ ન ગયા, એ ડમણિયામાં બેસીને જ ગયા. અકાબાબુ બીજો એક પ્રસંગ કહે છે કે ત્યાંથી બોટાદ સ્ટેશને શાસ્ત્રીજી મારે ઉતર્યા, અને આવવાનું હતું સારંગપુર. તો રસ્તાની અંદર એક ઘોડાગાડીવાળો ભાડે કરવાનો હતો. હવે ઘોડાગાડીવાળો છે ને એને છે ને 125 રૂપિયો કીધો. શાસ્ત્રીમાં જ કે રૂપિયો આપી, 125 રૂપિયો નહીં આપું. હવે એ રગજગ એટલી બધી ચાલી, એટલી બધી ચાલી, તે પછી તો શાસ્ત્રીજી મહારાજને એ માને જ નહીં શાસ્ત્રીમાં જ, એટલે હકાબાબુ ખાનગી એમ કહે કે હું તને 125 રૂપિયો આપીશ, હાલ મારી હારે, તું હાલ આ નહીં માને. અને પછી એમ કરીને નિર્ગુણ વકાબાબુ છે એ શાસ્ત્રીમાને ઘોડાગાડીમાં બેસાડીને લઈ આવ્યા. પણ શાસ્ત્રીમાં ચાર આના માટે આટલું બધું કરે, હવે એ પોતાના માટે મોટર ગાડી નવી લેવા દે, એ તો કોઈ દાડો હા પડે નહીં. એટલે નિર્ગુંડા સ્વામીએ પછી એમને કીધું, પેલા આપણા નંદાજીને એમને કીધું કે તમે છે ને ગાડીની વ્યવસ્થા કરો, કારણ કે આમાં એવું છે કે શાસ્ત્રીજી મહારાજ કદાચ હા નહીં પાડે, પણ હું છે ને એમને મનાવીશ. અને શાસ્ત્રીજી મહારાજ છે એ પોતે કહે છે કે આ બધું આવે તો ખર્ચો વધારે થાય અને સાચવવું પડે. નિર્ગુંડા સ્વામી કે એ બધી વ્યવસ્થા છે ને હું કરીશ, પણ તમે છે ને આ રીતે ગાડીની વ્યવસ્થા કોઈ પણ રીતે કરો. અને પછી છેલ્લે વાત કરે છે કે આ ગાડી છે ને એ શાસ્ત્રીજી મહારાજના ઉપયોગમાં આવશે, અને બીજું યોગીજી મહારાજના ઉપયોગમાં આવશે, બીજું કોઈ આ ગાડી વાપરશે નહીં. આવું એમને લખ્યું, જો પોતાની વાત કરી જ નથી. એમને કીધું કે બસ 2 જણ માટે ગાડીની જરૂર છે, બીજા કોઈ માટે નહીં. હવે યોગીજી મહારાજ તો એમના કરતાં ઘણા જુનિયર કહેવાય, નિર્ગુંડા સ્વામી કરતાં યોગીજી મહારાજ તો જૂનાગઢથી આવેલા. અને અકાબાબુ વાત કરે છે કે યોગી બાપાને તો અમે બધા છે ને આમ અડધા ઉપલો માળ ખાલી જેવા સમજતા, હવે જૂનાગઢના સાધુ બધા, અને અમે તો બધા કેવા જ શાસ્ત્રીમાના બધા સાધુ, આમ હરજીવન દાસ આમ અત્યંત વ્યવહાર કુશળ, અને શ્રીજી સ્વરૂપ દાસ, અને આમ સોમા ભગત, અને ભક્તિ વલ્લભદાસ કોઠારી, હવે અક્ષર સ્વરૂપ દાસ સ્વામી, આ બધા છે ને બધા ઠીમે ઠીમ બધા આમ વજ્ર જેવા પુરુષો બધા. અને યોગી બાબા તો આંખો બંધ કરીને ધૂન કરતા હોય આખો દિવસ, તાળીઓ પાડતા કે ઠીક છે આ બધા, એને અમારી ગણતરીમાં જ નહીં. નિર્ગુંડા સ્વામી એમનો મહિમા સમજી ગયા હતા, અને એમને જેવા છે
એવા એમને ઓળખેલા. તો નિર્ગુંડાસ સ્વામી છે એમને યોગીજી મહારાજનો બહુ મહિમા આફ્રિકાના હરિભક્તોને લખેલો છે. એમણે કીધું કે હું તો કાંઈ દાખલો કરતો નથી, એટલો દાખલો આ યોગીજી મહારાજ છે એ પોતે કરે છે. તો કહેવાનો મતલબ એ છે કે આ બધાને પરસ્પર જે પ્રેમનો સંબંધ હતો એની અંદર એક જ વસ્તુ હતી કે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એ બધા જોડાયેલા હતા, અને એટલે એમને વિઘ્નો નડ્યા નથી, એની અંદર પોતે નાસીપાસ થયા નથી, અને બધું કરવા છતાં પણ પોતે ગુરુની સાથે એક ભાવથી પોતે જોડાયેલા રહ્યા છે. તો આપણને પણ એવા પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ પ્રાપ્ત થયા. હવે આપણે બધાને પણ એવી રીતે જોડાવાનું છે. આ ઇતિહાસ છે આપણને શું શીખવે છે, એ વખતની પરિસ્થિતિ કેવી હતી, સાધારણ હતી. હા, નોતા માણા, નોતા પાણા, નોતા દાણા અને નોતા છાણા, બીજું તો દાણા ખાવાનું નહીં. હવે એવા સંજોગોની અંદર સંતો કેટલા, ગણતરીના મુઠ્ઠીભર, હરિભક્તો કેટલા, ગણતરીના, અને એની અંદર એમણે ધાર્યું તો પાંચ પાંચ શિખરબદ્ધ મંદિરો થઈ ગયા. પાંચ સાધુ હતા અને પાંચ શિખરબદ્ધ મંદિરો થઈ ગયા. કારણ શું, હોલા ઉપાડ અને ગુરુ નિષ્ઠા. હવે અત્યારે 700 સાધુ છે, 700 શિખરબદ્ધ મંદિર થાય કે ના થાય, થઈ જાય ને તો આપણું અક્ષરધામ શું બાકી રહે. આપણે બધા જ હોલા ઉપાડ કરીએ. શાસ્ત્રીજી મહારાજના વખતમાં આખી સંસ્થાના હરિભક્તો ભેગા કરીએ ને એના કરતાં 10 ગણા હરિભક્તો તો આ ન્યૂજર્સીમાં છે અત્યારે, તો આપણું અક્ષરધામ કેમ ન થાય. હા, એ કરવા માટે તો શાસ્ત્રીજી મહારાજ છે ને એમને આપણને કરી બતાવ્યું. વિઘ્નો તો આવ્યા છે, એ વખતે કંઈ રિસેશન ઓછા નથી આવ્યા. અત્યારે મંદી છે ને, એ વખતે ઓછી મંદીઓ નથી આવી. શાસ્ત્રીમાં જે પેલી જમીન રખાવેલી, આશાભાઈ, ઈશ્વરભાઈ અને મોતી ભગવાન દાસ, એ બધાની ત્યાં શ્રીજીપુરાની અંદર ને પુરુષોત્તમપુરાની અંદર દર વર્ષે કાં દુકાળ પડ્યો હોય, કાં તીડ આવ્યા હોય, કાં કંઈક પાક બગડી ગયો, કાં રોગ આવ્યો હોય, પણ દર વખતે નુકસાન, મહેસૂલના પૈસા ભરવાના બચે નહીં. મોતીભાઈ ભગવાન દાસ માટે એમ કહેવાય કે એના મૃવા માથાના જેટલા વાળ ને એટલું એનું દેવું, આટલું દેવું માથે લઈને ફરે. પણ કેફ એવો, તો મહનસ્વામી વાત કરે છે આમ હાલન તો ધરતી ધ્રુજ, આમ એટલો બધો એનો કેફ. કારણ કે શાસ્ત્રીજી મહારાજ મળ્યા, એ સ્વરૂપની નિષ્ઠા હતી. અને કીર્તનો કેવા, અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે, અમે સૌ શ્રીજી તણા યુવક લડીશું શ્રીજીને માટે, અમે આ યજ્ઞ આરંભ્યો બલિદાનો અમે દઈશું, અમારા અક્ષર પુરુષોત્તમ ગુણાતીત જ્ઞાનને ગાઈશું. આ બલિદાનના પાયા ઉપર આખી સંસ્થા ઊભી થઈ છે. કોઈ કરોડપતિ આવીને આમ રૂપિયા ફેંકી દીધા નથી. આ બધા આપણા જેવા હરિભક્તોના બલિદાન ઉપર આખી સંસ્થા ઊભી છે, નિષ્ઠાના પાયા ઉપર ઊભી છે, ગુરુના પ્રેમના આધારે ઊભી છે. તો આપણે બધા પણ એ રીતે જોડાયા છે, તો આમાં પણ હોલા ઉપાડ, આ આપણી ભક્તિ છે. હા, આવી ભક્તિ હશે તો પછી શું બાકી રહે. પ્રમુખ સ્વામી મહારાજ 1985 સાલમાં ત્યાં અમદાવાદના સમયાની અંદર એવું બોલેલા કે શાસ્ત્રીજી મહારાજે જે કાર્ય કર્યું છે એમાં પાતાળે પાયા નાખ્યા છે. અને પછી સ્વામી બોલ્યા કે ઘણા બધા વિરોધો આની અંદર આવ્યા છે, ઘણા બધાએ ઘણી બધી રીતે આ સંસ્થાને પાછી પાડવા માટે પોતપોતાની રીતે પ્રયત્નો કર્યા છે, બહુ ઉધામા કર્યા છે, પણ સ્વામી કે આ સંસ્થાને હજી સુધી ક્યારે આચ આવી નથી. અને પછી સ્વામી બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાના પાયા એવી રીતે નાખ્યા છે કે એના પાયાની કોઈ ઈંટ પણ ખેસવી શકે એમ નથી, એની શિખરની કોઈ કાકરી પણ ખેરવી શકે એમ નથી. કારણ કે આ કંઈ ઈંટ ચૂનાના મંદિરો નથી, આ તો નિષ્ઠાના મંદિરો છે. આ સંસ્થા આખી સમર્પણ ભાવ અને નિષ્ઠા ઉપર ઊભી છે, તો આપણે બધા એના વારસદાર છીએ. તો આપણે પણ એવી ભક્તિ કરીને બતાવીએ છીએ ને. શાસ્ત્રીજી મહારાજે તો કરી બતાવી, યોગી બાપાએ કરી બતાવી, નિર્ગુંડાસ સ્વામીએ કરી બતાવી, પ્રમુખ સ્વામી મહારાજે કરી બતાવી. હવે આપણો વારો આવ્યો, કારણ કે એ તો પોતે એ સ્થાને જઈને બેસી ગયા, પણ એમણે પછી આપણને પાછળથી આ ભક્તિનો વારસો છે એ આપ્યો છે. અને આવતીકાલે બધા આપણે ભક્તિદિન ઉજવવાના છે. જો વિચાર કરો, એક બાજુ આવો પ્રસંગ બન્યો છે હા હમણાં, અને બીજી બાજુ આવો પ્રસંગ આપણે ફરીવાર કરવા માટે ઊભા થયા છે. કારણ કે શાસ્ત્રીજી મહારાજનો જે કાર્ય હતું એ તો ચાલુ જ છે, ચાલુ જ છે. વચ્ચે આવા વિઘ્નો કદાચ નાના મોટા એ વખતે આવેલા અને અત્યારે પણ કદાચ આવ્યા કરે છે, પણ એનાથી એમનું કાર્ય ક્યારે અટકવાનું નથી. એક અક્ષરધામની અંદર એકાદ ઈંટ કદાચ આગી પાછળ થયેલી દેખાય, પણ સ્વામી એવા હજારો અક્ષરધામ ઊભા કરવા માટે તૈયાર છે અત્યારે, એ થતા રહેશે. પણ અહીં આપણને પહેલું અક્ષરધામ પરદેશની અંદર ન્યૂજર્સીમાં બનવાનું છે. આખા આખા વિશ્વની અંદર, ભારતની બહાર સૌથી પહેલું અક્ષરધામ બનશે એ આપણે ત્યાં બનશે. અને એના બધા સ્વામીએ પડઘમ ચાલુ કરી દીધા, અને આવતીકાલે આપણે એના માટે ભક્તિદિન ઉજવવા માટે એકત્રિત થયા છીએ. તો આપણે બધાએ પણ એવો હોલા ઉપાડ કરવાનો છે કે એનો અવાજ સ્વામીશ્રી સુધી પહોંચે, આમ
કે આ લોકોએ અત્યારે બધા સમાચારો બધા દુઃખના આવે છે, એની અંદર એવા સુખના સમાચાર સ્વામી સુધી પહોંચે કે આ અક્ષરધામ નવું તૈયાર થઈ રહ્યું છે અત્યારે, તો એવું ત્યાં સુધી પહોંચી જાય એવું પૂજ્ય મહંત સ્વામીની હાજરીમાં આપણે આવતીકાલે કરી બતાવીએ. અને સ્વામી બાપા પણ એ પ્રસંગ સાંભળી અને આપણે આશીર્વાદ માગવા ન પડે. આજે સવારે ભલે કાર્યક્રમ ગોઠવતા હતા ને, તો અમે વાત કરી યજ્ઞવલ્લભ સ્વામીને કે એવું કરો કે બાપા આશીર્વાદ લખીને મોકલે આ પ્રસંગે. એમ પછી વચાર આવે છે કે ના, આપણે આશીર્વાદ મંગાવવા નથી, આપણે આશીર્વાદ સ્વામીને આશીર્વાદ આપવાની ઈચ્છા થઈ જાય એવું આપણે કરવું છે. આપણે માગીએ અને સ્વામી કે ચલો લખી આપે આશીર્વાદ, એમાં શું, એ તો આપણે માગેલા કહેવાય, પણ એમને સામેથી ઈચ્છા થઈ જાય કે મારે આશીર્વાદ મોકલવા છે, તો એવી રીતે એમનો રાજીપો થાય. એવી રીતે આપણે પોતે આપણે બધા એકે એક સ્વામીશ્રીના કાર્યની અંદર જેમ નિર્ગુંડા સ્વામી જેમ યોગી બાપા પોતે હોમાઈ ગયા, એવી રીતે આપણે પણ એમના એટલી હદ સુધી એમના થઈ અને એમના પ્રત્યે આપણી બલિદાન ભક્તિ એ રજૂ કરી શકીએ, એ મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની જય.